तर भूलनो बंधाणी तारी आँखनो अफीनी तर बोलनो बंधाणी तर रूपनी पूनमनो पागल एकलो तर रूपनी पूनमनो पागल एकलो आज पिवो दर्शनु अमृत काल कसुंबल कावो ताल पुरावे दिल नी धड़कन प्रीत बजावे पावो तारी मस्ती नो मत वालो आशक एकलो तारा रूप नी हो तारा रूप नी पूनम नो पागल एकलो तारी आँख नो अफीनी મમ્મી જી તું પર શું કામ ગઈ હતી આને માટે તે મારી પાસે ચાવી માંગી હતી તારે ઉપર જવાની શી જરૂર હતી મને શંકા હતી જ કે મારી પીઠ પાછળ કઈ રંધાઈ રહ્યું છે ચોક્કસ દાળમાં કઈ કાળું છે તે આ બધું શું કામ કર્યું સુચી મમ્મી જી મેં જોયું કે તમે ઈચ્છામાસીને મંદિરે લઈ જવાની વાતને લઈને બહુ જ મૂંઝાયેલા હતા ને મમ્મીજી હેમંતભાઈને સમયસર ખાવાનું આપવું પણ જરૂરી છે ને અને હું સોગંદથી કહું છું મમ્મીજી મેં હેમંતભાઈની વાત કોઈને નથી કરી ઉલટાનું હું તો ઈચ્છું છું કે તમે હેમંતભાઈને ઘરે લાવો બધાની સામે લાવો ને આ ઘરમાં જ એમનો ઈલાજ થાય ને મમ્મીજી આપણે સૌએ આ વાત પપ્પાજીને જણાવવી જ પડશે ને એમણે આ સ્વીકારવું પડશે કે હેમંતભાઈનો ઈલાજ આ કુટુંબની વચ્ચે થઈ શકે એમ છે ને મમ્મીજી હું જાણું છું કે પપ્પાજીને આ વાત કરીશ ને તો એ પણ આ વાત માટે રાજી થઈ જશે જો સચ Oh,
તમે આમ અચાનક આવવાના હતા તેના સમાચાર પણ ના આપ્યા? કમસે કમ એક ફોન કરવાનો હતો ને. ગઈકાલે જ મેં ફોન કરીને જણાવેલું કે હું પાછો આવી રહ્યો છું. સંગીતાને ઈચ્છાએ તમને જણાવ્યું નહીં? પપ્પા, મનસુખભાઈ જોયું મમ્મી અમે તને કેવી સરપ્રાઈઝ આપી? મમ્મીને નહીં, સરપ્રાઈઝ તો મને મળી છે. પપ્પા, તમને કઈ સરપ્રાઈઝ મળી છે? કેવું ના જોઈએ પણ મનસુખભાઈ કંઈક તો કેવું જોઈએ, આમ કીધા વગર જ જતા રહ્યા. પપ્પા આટલા અપસેટ કેમ લાગતા હતા? ક્યાંક એમને મારા અને મહેશ વિશે ખબર તો નહીં પડી ગઈ હોય ને? જુઓ, તમે મને સમજવાનો પ્રયત્ન કરો. અમે હેમંતની વાત બધાથી છુપાવવા માંગી પણ સૂચીને ખબર પડી ગઈ અને હવે જે પણ કંઈ કરી રહી છે ને તે આપણા પરિવારના ભલાઈ માટે કરી રહી છે. વાહ, પરિવારની ભલાઈ! કાલે આવેલી છોકરી આપણા કુટુંબના નિર્ણય લેવાને ક્યારથી સક્ષમ બની ગઈ? અને એવા નિર્ણયો જે મારા નિર્ણયને બદલી નાખે. આજે હેમંત ની વાત એને ખબર પડી ગઈ છે, કાલે ઉઠીને આખી દુનિયાને ખબર પડશે ને ત્યારે. ના પપ્પા, તમારી ગેરસમજ થાય છે, એવું કાંઈ જ નહીં થાય. અને સુચિ તમારા નિર્ણયોને બદલવા નથી માંગતી, એને તો બસ હેમંતભાઈની ચિંતા થાય છે. હેમંતની ચિંતા કરવા વાળો એનો બાપ અહીંયા હયાત છે. તમારે કે બીજા કોઈએ એની ચિંતા કરવાની જરાય જરૂર નથી. જયારે બોલ ખુલી જ ગઈ છે, બીજા કોઈ વાત કરે એ પહેલા હું લોકોને જણાવી દઉં છું. એક કામ કર, ગોવિંદને બોલાવી લે. ગોવિંદની હાજરીમાં બધાને હું વાત કરવા માંગુ છું. ના પપ્પા, એવું કાંઈ નહીં કરતા. હું તમને ખાતરી આપું છું કે સુચિ એનું મોડું ક્યારેય નહીં ખોલે. બધાને જણાવતા વાત વણસી ગઈ તો? વાત વણસે કે ન વણસે એની મને ખબર નથી, પણ દુનિયાને ન જણાવીને તો આપણી જિંદગી વણસી જશે. મહેશ, મને બહુ ડર લાગી રહ્યો છે. પપ્પા આજે પાછા આવી ગયા અને બહુ ગુસ્સામાં લાગતા હતા. એમને આપણા સંબંધ વિશે ખબર પડી ગઈ લાગે છે. અને તને ખબર છે, આજે પપ્પા બધા સાથે મળીને કંઈક વાત કરવાના છે. પપ્પા કદાચ આપણા સંબંધ વિશે ના પાડી દેશે તો? તારા પપ્પા નહીં માને. ના ના મહેશ, તું ચિંતા નહીં કરતો, હું પપ્પાને મનાવી લઈશ. મહેશ, તું મારો સાથ આપીશ ને? સંગીતા, તું આજે બધું સંભાળી લઈશ ને? હા, હું બધું સંભાળી લઈશ. તું ચિંતા નહીં કરતો, કંઈક તો કરવું જ પડશે ને. સંગીતા, તારું ધ્યાન રાખજે. ચલ, હું તને પછી ફોન કરું છું. બાય. બધા ગુસ્સામાં કેમ લાગતા હતા? ક્યાંક પહેલેથી જ કોઈએ અમારા સંબંધ વિશે પપ્પાને વાત તો નહીં કરી દીધી હોય ને?
अरे मनसुख, कहीं अब दा क्यार ना आवी ने बैठा छे, तू कहीं तो बोल। हमने जना कि ते हमने बदा नहीं आगला अचानक शुकाम बोला भी आछे। जो आ घरना सभ्यों थी एक वात में छुपा भी राखी छे। आज ये वात पर थी पर्दो ऊंचकवानो समय आवी गयो छे। आज सुधी आ वात मात्र हूं पार्थ ने गोपी जानता था। आज सौने वात जणावी छे मारे। અને એ વાત છે આપણો હેમંત મર્યો નથી, જીવે છે। મારે તમને લોકોને આ વાત જણાવી દેવી જોઈતી હતી। એટલે મેં ફેસલો કર્યો છે કે હેમંતને મેન્ટલ અસાઇલમમાં મોકલી દેવો। મહેરબાની કરીને એમને કહો કે એમનો નિર્ણય બદલી કર। મારો દીકરો હેમંત, મારો હેમંત ગોવિંદભાઈ। આખરે જે વાતનો ડર હતો આપણા આટલા વર્ષોની મિત્રતાને કારણે હું મારી જાતને આ ઘરનો એક સભ્ય માનતો હતો, પણ મને હવે લાગે છે કે એ મારી ગેરસમજણ હતી। મેં હંમેશા વિચાર્યું કે
મારું કુટુંબ નથી તો શું થયું? તારું કુટુંબ એ મારું જ કુટુંબ છે. તારા કુટુંબના દરેકે દરેક સભ્યોને મેં મારા પોતિકા ગણ્યા, તેમને પારકો ગણીને આટલી મોટી વાત મારાથી છુપાવી રાખી. મનસુખ, હું તારી સાથે વાત કરું છું, તું કઈ બોલતો કેમ નથી? ચૂપ કેમ છે? એ વખતે પરિસ્થિતિ એવી હતી કે વાત છુપાવ્યા વગર છૂટકો નહોતો. હવે સંજોગો એવા ઉભા થયા છે કે હેમંતનું વર્તન દિવસે ને દિવસે બગડતું જાય છે અને ઘરમાં રાખવું મુશ્કેલ થઈ પડે છે. સમાજમાં નામ ડૂબાડવાની વાત છે. તને તારા દીકરાની ફિકર કરતા સમાજની અને તારી ઇજ્જતની પડી છે. ગોવિંદ, તને પરિસ્થિતિનો અંદાજો નથી. હેમંતનું આવું હિંસક વર્તન, છોકરી માફક કપડા પહેરવા, નાચવું ગાવું, આ બધી વાત સમાજમાં ફેલાતી જાત તો અમારી માટે જીવવું મુશ્કેલ થઈ જાત. અરે પાર્થ અને સંગીતાના વિવાહ વિશે પણ વિચારી ન શકે તમે લોકો. અચ્છા, એટલે સમાજમાં તારી ઇજ્જત બચાવવા માટે તે તારા સગા દીકરાનો બલિ ચડાવી દીધો? વાહ મનસુખ વાહ. આજે તો મારે ખુશ થવું જોઈએ કે મારું કોઈ કુટુંબ નથી, મારો કોઈ પરિવાર નથી, કે નથી હું તારા જેવો જાલિમ બાપ જે પોતાના સગા દીકરાનો ભોગ આપી દે ખાનદાનની ઇજ્જત બચાવવા માટે. સારું છે કે મારા જેવું કુટુંબ નથી તારે, મારા જેવો દીકરો નથી, એક મજબૂર બાપ નથી તું, એટલે આ બધી બાબતોમાં તને જરાય સમજણ નહીં પડે. અમારા પરિવારમાં દખલ દેવાનો તું રહેવા દે, તું અહીંયાથી જઈ શકે છે. પપ્પાજી પ્લીઝ, મારે કોઈની સાથે કંઈ વાત નથી કરવી. તું જાય છે. સાંભળ્યું નહીં તે? જા અહીંયાથી. પપ્પાજી, હું તમારા લીધેલા નિર્ણયની કદર કરું છું.
અને હું એ પણ સમજુ છું કે તમને મારી પર ગુસ્સે થવાનો પૂરો અધિકાર છે, પણ હું તમારી પુત્રવધુ હોવાના સંબંધે ફક્ત એ જ જાણવા માંગુ છું કે એવી કઈ વાત છે પપ્પાજી જેને કારણે હેમંતભાઈનો ઉપચાર આ ઘરમાં નથી થતો. આ બધી જફામાં તું ન પડ. હેમંતની હાલત હવે કોઈ કાળે સુધરી શકે એમ નથી. ના પપ્પાજી, તમે જેમ સમજો છો એવું નથી. હેમંતભાઈ તો હવે પ્રતિસાદ આપવા લાગ્યા છે. મેં મારી સગી આંખે જોયું છે પપ્પાજી. મારી વાત પર ભરોસો રાખો.